વિવેકભાઈ ઉત્તમભાઈ વસાવા અને દક્ષાબેન ઉત્તમભાઈ વસાવા ત્રણેય દ્વારા તેમના માતા પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે ફરિયાદની વિગત અનુસાર ફરિયાદી કેયુરભાઈ વસંતભાઈ વસાવા તથા પિતા વસંતભાઈ તથા નિર્મળાબેન પ્રાથમિક શાળા નાની દેવરૂપણ ખાતે સાગબારા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ સાગબારા એકાવનમી વાર્ષિક સાધારણ સભા ગત ત્રીસ સપ્ટેમ્બરના દિવસે ચાલતી હતી તેમાં તેઓ હાજર હતા તે વખતે બપોરે સભામાં હિસાબોની વાતો ઉઠતા વજયસિંહભાઈ સુભાભાઇ પાડવી આ સ્ટેજ ઉપરથી માઇક ઉપર કહેતા હતા કે ટીચર્સ મંડળીનો અગાઉનો પ્રમુખ પાસે હિસાબ કિતાબ માંગો ત્યારે સ્ટેજ ઉપર બેઠેલા દક્ષાબેન વસાવા ફરિયાદીના પિતાજીને ગમે તેવા અવશ્યકતો બોલા હતા અને ગાલ ઉપર બે ત્રણ થપ્પડ મારી દેતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો અને ત્યાં સ્ટેજ ઉપર હાજર ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવાએ વસંતભાઈની ફેટ પકડી મારવા લાગ્યા હતા ત્યાં હાજર શિક્ષકો વચ્ચે પડી વસંતભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા ત્યારબાદ આ કામના આરોપીઓ નાની દેવરૂપણ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી ગયા હતા અગાઉ થલ ઝગડાને અદાવત રાખી થોડી વારમાં ઉત્તમભાઈ અને વિવેકભાઈ તેમના હાથમાં લાકડાના ડંડા લઈ આવી વસંતભાઈને કમરના ભાગે બે ત્રણ સપાટા મારી દીધા અને બીજાએ પાછળથી પકડી રાખી તેના હાથમાંના લાકડાના ડંડા વડે વસંતભાઈને માથામાં દંડું મારી દેતા ચામડી ફાટી લોહી નીકળવા લાગ્યું હતું જેથી નિર્મળાબેન તેમજ આશારામભાઈ વચ્ચે પડી વસંતભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા ત્રણેય જણા ત્યાંથી જતા જતા કહેતા હતા કે આજે તો તું બચી ગયો છે હવે પછી એકલો મળશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કલમ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઉત્તમભાઈ વસાવાની અટક કરી હતી